વડાપ્રધાન મોદીએ ભારતના પ્રવાસે આવેલા નેપાળના પીએમ પુષ્પકમલ દહલ પ્રચંડ સાથે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક કરી. વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે બંને દેશના વડાપ્રધાને રાષ્ટ્રોના સંબંધને વધુ મજબૂત બનાવવા પર ભાર આપ્યો. પ્રચંડ ચાર દિવસના ભારત પ્રવાસ માટે બુધવારે દિલ્હી આવ્યા હતા. ડિસેમ્બર 2022માં સત્તા સંભાળ્યા બાદ પહેલીવાર તેઓ વિદેશ પ્રવાસ માટે આવ્યા. પીએમ મોદી અને પ્રચંડ બંને દેશ વચ્ચે કેટલાક કરાર પણ કરશે. આ સાથે બંને વડાપ્રધાન ભારત નેપાળ સરહદ પર આવેલા બાહિરચીના ઉત્તર પ્રદેશના લેન્ડ પોર્ટનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે. 200 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે અમે ભવિષ્યમાં અમારી પાર્ટનરશીપને વધુ સુપરહિટ બનાવવા માટે ઘણા નિર્ણયો લીધા છે. તેમણે કહ્યું કે ટ્રાન્ઝિટ કરાર સંપન્ન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આમાં નેપાળના લોકો માટે નવા રેલવે નેટવર્કની સાથે ભારતના ઇનલેન્ડ વોટર વે સુવિધાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ભારત નેપાળની મિત્રતા માટે ખૂબ મહત્વનો દિવસ છે. ભારતની મુલાકાતે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે ભારતના વડાપ્રધાન મોદી સાથે મળી બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ ગાઢ બનાવી. બંને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ભારત અને નેપાળ વચ્ચે આજે ઘણા મહત્વના સમજૂતી કરારો થયા. આ ઉપરાંત રેલવે અને તેલ પાઇપલાઇન જેવા પ્રોજેક્ટોનો પાયો પણ નંખાયો. વડાપ્રધાને કહ્યું કે ભવિષ્યમાં પોતાની ભાગીદારીને સુપરહિટ બનાવવા ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વર્ષ 2023 રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ વચ્ચે જુબાની જંગ તેજ થઈ. આ વિશે વાત કરતા રાજસ્થાન કોંગ્રેસના નેતા પ્રતાપસિંહ ખાચરીવાસે જણાવ્યું હતું કે પ્રદેશમાં કોંગ્રેસ સરકાર લોકોના હિતમાં કામ કરી રહી છે. તેમણે કહ્યું કે પ્રદેશમાં લોકો માટે 25 લાખ રૂપિયા સુધીની સારવાર મફત છે, 100 યુનિટ સુધીની વીજળી ફ્રી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ કહે છે કે જો અમે જીતી ગયા તો આ બધું બંધ કરાવી દઈશું. રાજસ્થાનના મંત્રીએ દાવો કરતા કહ્યું કે ભાજપના લોકો સાંભળી રહે, કર્ણાટકમાં જે તમારી સ્થિતિ થઈ છે તેના કરતા વધુ ખરાબ સ્થિતિ રાજસ્થાનમાં થશે, પ્રદેશમાં ભાજપ ગાયબ થઈ જશે. પ્રતાપસિંહ ખાચરવાસે કહ્યું કે રાજસ્થાનમાં ભાજપની સ્થિતિ કર્ણાટક જેવી થશે અને ભગવાન પ્રદેશમાં તેમની દુકાન બંધ કરાવી દેશે. અમેરિકાની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક વખત ભાજપ પર નિશાન તાંક્યું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કાર્યક્રમ દરમિયાન તેમણે સંબોધિત કરતા જણાવ્યું કે ભાજપે સંસ્થા ઉપર કબજો જમાવ્યો છે, અમે લોકતાંત્રિક રીતે લડી રહ્યા છીએ, વિપક્ષ સંઘર્ષ કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે મારા પર સૌથી વધુ માનહાનિના કેસ છે, મને નહોતું લાગતું કે મારી સંસદ તરીકેનું સભ્યપદ પણ જશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની કેટલીક નીતિની ટીકા કરી રહ્યા છે. જોકે એક પ્રસંગ એવો પણ બન્યો કે જ્યારે તેમણે કેન્દ્ર સરકારની નીતિની પ્રશંસા પણ કરી. રાહુલ ગાંધીએ રશિયા પર કેન્દ્ર સરકારના સ્ટેન્ડનું સમર્થન કર્યું. રશિયાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર આક્રમણ કર્યું હતું, ત્યારબાદથી પશ્ચિમી દેશો સતત તેનો વિરોધ કરી રહ્યા છે. જોકે ભારતે આ મુદ્દે અલગ અલગ વલણ અપનાવ્યું છે. રાહુલ ગાંધીને એક પ્રશ્ન દ્વારા પૂછવામાં આવ્યું હતું કે શું તમે રશિયા મુદ્દે ભારતના તટસ્થ વલણને સમર્થન આપો છો, જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના રશિયા સાથે સંબંધ સારા છે, રશિયા પર ભારત દેશની કેટલીક નિર્ભરતાઓ છે, તેથી મારું સ્ટેન્ડ ભારત સરકાર જેવું જ હતું. રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસ પર છે, જ્યાં તેમણે ફરી એક વખત મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીના પ્રહાર પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પલટવાર કર્યો. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે રાહુલ ગાંધી ભારતને અપમાનિત કરે છે, દુનિયાના અન્ય નેતાઓ પીએમ મોદીના નેતૃત્વનું સન્માન કરે છે. આ સાથે તેમણે જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ સતત આગળ વધી રહ્યું છે. પીએમ મોદીના 9 વર્ષ સેવા અને સુશાસન રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસે પહેલા ઇંગ્લેન્ડ અને હવે અમેરિકામાં ભારત વિરોધી સૂર લેલાવ્યા છે. આવા કાર્યક્રમના મુખ્ય અતિથિ રાહુલ ગાંધી હોય છે. આ સાથે અનુરાગ ઠાકુરે જણાવ્યું કે રાહુલ ગાંધી પીએમ મોદીનું નહીં પરંતુ દેશનું અપમાન કરી રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ ત્યાં સુધી આરોપ મૂક્યો કે પીએમ મોદીની સતત વધતી જતી લોકપ્રિયતાના કારણે કોંગ્રેસને ઈર્ષ્યા થાય છે. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી પર પલટવાર કર્યો. રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી એવું કહે છે કે નફરતના બજારમાં મોહબ્બતનો પેગામ લઈને આવ્યો છું. હું રાહુલ ગાંધીને પૂછવા માંગીશ કે તમે નફરતનું બજાર કેમ ફેલાવો છો. ભાજપ નેતાને જણાવ્યું હતું કે રાહુલ ગાંધી તમારા નફરતના બજારને જીડીપીના અહેવાલે ખતમ કર્યો હતો. ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી શ્રેષ્ઠ અર્થવ્યવસ્થા છે, આ હું નહીં પરંતુ દુનિયાની બે મોટી સંસ્થાઓ કહી દઈ છે.
राहुल गांधी कहे कि भारत ने निकास घटी गई है। वास्तव में राहुल गांधी पास निकास का कोई आंकड़ा ज नहीं। भारत की अर्थव्यवस्था विश्व में पांचवा क्रमे है। राहुल गांधी भारत विकास अहवाल वाँचव जो है। भारतीय अर्थव्यवस्था खूब ज सारा स्थाने छे। केंद्रीय गृहप्रधान अमित शाह हिंसाग्रस्त मणिपुर प्रवासे छे। अमित शाह शांति स्थापना प्रयास भागरूपे सुरक्षा अधिकारी और केटलाक समुदाय आगेवानो साथे बैठक करी आ विषय बात करता अमित शाह जणाव्यु कि मणिपुर नागरिकों ने फेक न्यूज पर ध्यान न आपवा अपील करू छू। तेमणे कह्युं कि नियमोनुं उल्लंघन करनार लोको सामे कड़क कार्यवाही करवामां आवशे। केन्द्रीय गृहप्रधाने जणाव्यु कि लोको हथियार छे तेवो पोलीस समक्ष पोताने सरेन्डर करे। तेमणे कह्युं कि जून थी कॉम्बिंग ऑपरेशन चलाववामां आवशे अने जो कोईनी पासेथी हथियार मळशे तो कड़क कार्यवाही करवामां आवशे। मणिपुरमां छेल्ला केटलाक महिनाथी हिंसा थई रही छे अने तेमां 50 थी वधु लोकोना मोत थया छे। केन्द्रीय मंत्री अमित शाह मणिपुर में थयेली हिंसा की तपास करवा माटे एक न्यायिक आयोग गठन की जाहरात करी। हाईकोर्ट निवृत्त जज नेतृत्व में न्यायिक आयोग हिंसा की तपास करते। अमित शाह कहूं कि हिंसा छ केस की तपास सीबीआई की स्पेशल टीम करते। आ साथ केन्द्रीय गृहप्रधाने जणाव्यु कि हिंसा में जे लोगों की हत्या थी है तेमना परिवारजनों ने 10 लाख रूपया की सहाय चुकवामां आवशे। तेमणे कहूं कि जे पण लोको पासे हथियार छे तेओ तेने तुरंत पुलिस अधिकारी समक्ष जमा करावे। अमित शाह जणाव्यु कि छेल्ला 2 दिवस में प्रदेश अलग अलग विस्तारों में जईने लोकोना प्रतिनिधिओ साथे मुलाकात करवानो प्रयास कर्यो। केन्द्रीय मंत्री नितिन गडकरीए जणाव्यु कि वर्ष 2024 लोकसभा की चूंटणी में पीएम मोदी नेतृत्व में भाजप फरीवार जीत मेळवशे। आ विषय बात करता गडकरीए कहूं कि सरकारे छेल्ला 9 वर्ष में देश लोकोना विकास माटे काम कर्युं छे। તેમણે કહ્યું કે ગરીબી ઘટાડવા માટે વધુ રોજગારીની તક ઉપલબ્ધ કરાવી જોઈએ। વડાપ્રધાન મોદી ભારતના અર્થતંત્રને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાનું વિઝન ધરાવે છે। વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપે 543 પૈકી 303 બેઠક પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 52 બેઠક પર સફળતા મળી હતી। નીતિન ગડકરીએ કહ્યું કે ભારતની સૌથી મોટી સમસ્યા ગરીબી, ભૂખમરી અને બેરોજગારી છે। राजस्थान विधानसभा में चूंटणी पहला गहलोत सरकार एक्शन मोड में जोवा मळी रही छे। राज्यना सीएम अशोक गहलोते एक महीना में 100 यूनिट सुधीनी वीजळीना उपयोग सुधी कोई चार्ज नहीं वसूलवानुं ऐलान कर्युं। हवे राजस्थान में प्रथम 100 यूनिट सुधीनी वीजळी मफत रहेशे। लोको पासेथी तेना कोई चार्ज नहीं लेवामां आवे। अशोक गहलोते ट्वीट करी जानकारी आपी कि दर महीने 100 यूनिट सुधीनी वीजळी उपयोग करनारा परिवार ने पहला 100 यूनिट सुधीनी वीजळी मफत एटले के कोई बिल नहीं चूकवुं पड़े। खास करी मध्यवर्ग ने ध्यान में राखी 200 यूनिट प्रतिमाह सुधी वीजली नो उपयोग करना ने वीजली मफत आपवामां आवे। साथे साथे 200 यूनिट सुधी फिक्स चार्ज, फ्यूअल सरचार्ज अने तमाम अन्य शुल्क पण माफ करी देवाशे। तेनो बोझ राज्य सरकार वहन करशे। वर्ष 2024 लोकसभा चूंटणी नजीक आवी रही छे त्यारे बिहारना मुख्यमंत्री नीतीश कुमारे बिन भाजप समूहना नेताओने 12 जून रोज पटनामां योजनारी बैठकमां हाजरी आपवा माटे आमंत्रण पाठव्युं। आ विषय बात करता उद्धव ठाकरे समूहना शिवसेना पार्टीना नेता संजय राउते जणाव्युं कि वर्ष 2024 जे देशभक्त राजकीय दलो सत्ता परिवर्तन इच्छे छे तेमने नीतीश कुमारे आमंत्रण पाठव्युं छे। तेमणे कह्युं कि आ नेताओमां महाराष्ट्रमांथी एनसीपीना अध्यक्ष शरद पवार અને ઉદ્ધવ ઠાકરે પણ આમંત્રણ પાઠવે છે। સંજય રાઉતે જણાવ્યું કે અમે પટના જવાબ વિશે વિચારી રહ્યા છીએ। પહેલવાનો મામલે ભારતીય કિસાન સંઘના નેતા અને ખાપ ચૌધરી નીતિશ નરેશ ટિકેતે મુઝફ્ફરનગરમાં સોરમમાં મહાપંચાયત બોલાવી જેમાં 4 રાજ્યોના ખાપ ચૌધરી પહોંચ્યા હતા। પંચાયતના बालियान खापना चौधरी नरेश टिकेत जणाव्यु कि भृभूषण सिंह जेल जवानु पाक्कू छे अने घणा अपराध कर्या छे। सरकार तेनो साथ आपी रही छे। दिल्ली पोलीसे तो पहलवानो पर पण केस करी राख्या छे। तेमणे जणाव्यु कि 5 दिवस बाद कई पण थई शके छे। अमे घणा नेताओ साथे वात करी, संजीव बालियान साथे वात करी, अमारे ए पण जोवानु छे कि पहलवानो कोई खोटू पगलू न उठावे। तेमणे पंचायतमां आवा भृभूषण सिंह अने सत्ताधारी पक्षना सदस्योने आमंत्रण पाठव्युं। तेमणे जणाव्यु कि अमे भृभूषण सिंहने पण सांभळवा तैयार छीए। પહેલવાનોએ હરદ્વારમાં ગંગા નદીમાં પોતે જીતેલા મેડલો વહાવી દેવાની જાહેરાત કર્યા બાદ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે નિવેદન આપ્યું કે પહેલવાનો એવું કોઈ પગલું ન ઉઠાવે જેનાથી ખેલ ભાવનાને ઠેસ પહોંચે। અનુરાગ ઠાકુરે પહેલવાનોને ધીરજ રાખવા અને ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ ઉપર લાગેલા આરોપો મામલે તપાસ પર ભરોસો રાખવાની પણ અપીલ કરી। તેમણે જણાવ્યું કે સરકારે ખેલાડીઓની તાલીમ અને સુવિધા ઉપર ઘણું કામ કર્યું છે। સરકારે રમતગમત માટે કુલ બજેટ 874 કરોડ રૂપિયાથી વધારી 2782 કરોડ રૂપિયા કર્યું છે।
જ્યારે ખેલાડીઓએ ફરિયાદ કરી તો સરકારે સમિતિનું ગઠન કર્યું। સમિતિ નિષ્પક્ષ તપાસ કરી પોતાનો રિપોર્ટ સોંપ્યો। દિલ્હી પોલીસે એફઆઈઆર દાખલ કરી સુપ્રીમ કોર્ટમાં પણ કેસ કર્યો। સરકારે કોઈ કસર છોડી નથી। જ્યારે પણ આરોપ લાગ્યા છે ત્યારે તપાસ કરી છે, તપાસ બાદ કાર્યવાહી થાય છે। नेताजी तो कृषि माटे लखलूट खर्चा करे छे, परंतु हवे तो आस्था ना नामे कृषि प्रसाद बनी गई छे। प्रसाद नामे कृषि लई जाओ ने फिक्स भाव पण चूकवी दो। बाबा धीरेन्द्र शास्त्री नी बोलबाला साथे हवे नवो विवाद जोड़ायो। राजकोट में धीरेन्द्र शास्त्री ना वीवीआईपी दरबार में प्रसाद ना नामे कृषि ना भावताल वाला बेनर लाग्या। प्रसादी नी कृषि ना नामे उघराणुं थई रह्युं होवानी चर्चा छे। कृषि ना 450 रूपिया ने 350 रूपिया एम बे भाव फिक्स कराया। पैसा आपो अने कृषि बुक कराओ। स्थानिक स्तरे एवो पण गणगणाट छे के दिव्य दरबार वीवीआईपी छे, तो जो भक्तो पण मोंघेरा जोवा। राजकोटना रेसकोर्स मैदानमां बे दिवस माटे बाबा बागेश्वर धीरेन्द्र कृष्ण शास्त्रीनो दिव्य दरबारनुं आयोजन करवामां आव्युं छे। त्यारे राजकोटना स्वामीनारायण मंदिरमां धीरेन्द्र कृष्ण शास्त्रीनी प्रेस कोन्फरन्स पण योजाई, जेमां शास्त्रीए कह्युं के ज्यां रामना नाम पर निकळेली यात्रा पर पत्थरमारो न करवामां आवे, रामायण न फाड़वामां आवे, धर्मना नामे झगड़ा न करवामां आवे अने ज्यां मुस्लिमों पण शांतिपूर्वक रहे तेने आपणे हिंदू राष्ट्र कही शकीए छीए। राजकोटमां जनकल्याण हॉलमां धीरेन्द्र कृष्ण शास्त्रीए दिव्य दरबार अंगे सवाल करवामां आव्यो हतो। त्यां तेमणे जणाव्युं के मारो कोई वीवीआईपी के वीआईपी दरबार लागतो नथी। चोक्कस सेवादारो तेमज स्वयंसेवकों ने सीताराम कहवा माटे अलगथी कोई जग्या पर मळता होईए छीए। कोईपण आयोजक वीवीआईपी के वीआईपी दरबार नुं आयोजन करता होय अथवा तो कर्युं होय तो तेओ मूर्ख छे। अत्यार सुधी मैं वीवीआईपी अने वीआईपी दरबार लगाव्यो नथी अने क्यारे लगावीश पण। राजकोटमां योजाई रहेला दिव्य दरबारमां नेताओनो पण जमावडो जोवा मळ्यो। पूर्व मुख्यमंत्री विजय रूपाणी पण दिव्य दरबारमां धीरेन्द्र शास्त्रीने सांभळवा माटे पहोंच्या। विजय रूपाणी कहूं के हिंदू धर्म की एकता माटे दिव्य दरबार महत्वनो बनी रहेशे। राजकोटना किंग साइड खाते बाबा बागेश्वर नो दरबार योजायो हतो, जेमां भाजपना नेताओं लोक गायको अने उद्योगपतिओए धीरेन्द्र शास्त्री ना आशीर्वाद लीधा हता। लोक गायक कीर्तिदान गढ़वी बाद हवे राजभा गढ़वी पण बाबाना आशीर्वाद लेवा पहोंच्या हता। जामनगरना उद्योगपति मेरावण परमारे, द्वारकाना धारासभ्य पगुबा माणेकी पण बाबाना आशीर्वाद मेळव्या हता। बागेश्वर गामना पीठाधीश्वर धीरेन्द्र शास्त्री राजकोटमां छे, तेवो राजकोटमां कालावा रोड पर आवेला बीएपीएस मंदिरे दर्शन करवा पहोंच्या। त्यारे हिंदू राष्ट्र मंदिरना कोठारी अपूर्व मुनि स्वामीए कह्युं के भारत आस्था उपर विश्वास धरावतो देश छे, 80 करोड़ हिंदुओ भारतना वसवाट करे छे। तो धीरेन्द्र शास्त्रीना चमत्कारो अंगे अपूर्व मुनि स्वामीए कह्युं के घणा लोको श्रद्धा तरीके तो घणा लोको अंधश्रद्धा तरीके जुवे छे। बागेश्वर धामना आचार्य धीरेन्द्र कृष्ण शास्त्री राजकोट की मुलाकात है, तरह राजकोट चित्रकार निखिल भावसारे धीरेन्द्र शास्त्री पेंटिंग तैयार करी और धीरेन्द्र कृष्ण शास्त्री ने अर्पण करने की इच्छा व्यक्त करी। निखिल भावसार राजकोट की मुलाकात आता महानुभावों पेंटिंग बनावता होने आपता हो। वडाप्रधान मोदी आगामी 5 जूने गुजरात की मुलाकात लेते। सुरतना पलसाणा तालुका अंत्रोली गा बुलेट ट्रेन प्रोजेक्ट की मुलाकात करते। ये मोदी की मुलाकात ने तड़ावार तैयारी शुरू थी। वडाप्रधान ड्रीम प्रोजेक्ट गणाता और देश की सर्वप्रथम बुलेट ट्रेन प्रोजेक्ट सूरत स्टॉपेज पलसाणा तालुका अंत्रोली गा बनी रही है। तरह आ प्रोजेक्ट की संभवित कामगी निहाळवा देश वडाप्रधान मोदी 5 जूने सूरत आवशे। केन्द्रीय मंत्री नितिन गडकरी वडोदरा की मुलाकाते आवाना छे। हाईवे पर 52 करोड़ खर्चे बनेला दुमाड़ देणा फ्लायओवर ब्रिज लोकार्पण करते, जेने हाईवे पर हाईवे कारण ट्राफिक भारण पण घटशे। 52 करोड़ खर्चे 2 फ्लायओवर ब्रिज तैयार कराया छे। दुबाड़ ब्रिज 36 करोड़ और देणा ब्रिज 16 करोड़ खर्चे तैयार करवामां आव्यो छे। सूरतना उधना रेलवे स्टेशन में 200 करोड़ खर्चे विकास कार्य करवामां आवशे। त्यारे उधना रेलवे स्टेशन पर चालती कामगीरीनुं केन्द्रीय रेल राज्यमंत्री साथे साथे धारासभ्यो रेल अधिकारी सहित मंत्रीओए स्थल निरीक्षण कर्युं। फूडकोर्ट बंने साइड बाजू दरवाजा भविष्य में ट्रेन की संख्या में वधारो सहित सुविधा करवामां आवशे। ताजेतर में धोरण 10 और 12 नुं परिणाम आव्युं हतुं, जे संदर्भे कांग्रेस द्वारा इंटरनल मार्क बंद करवानी मांग करवामां आवी। जणाववामां आव्युं के खानगी शाला द्वारा इंटरनल मार्क साथे चेडा करवामां आवे छे। कांग्रेसे रिसर्च टीम द्वारा तपास करता
જોવા મળ્યું કે મોટાભાગની ખાનગી શાળાઓમાં પૂરા માર્ક આપવામાં આવે છે. કોંગ્રેસની રિસર્ચ ટીમે તપાસમાં સામે આવ્યું કે એક વિદ્યાર્થીને ગુજરાતીમાં માત્ર 9 માર્ક આવતા તેને ઇન્ટરનલમાં 20માંથી 16 માર્ક આપવામાં આવ્યા હતા. વધુમાં કોંગ્રેસ દ્વારા માંગ થઈ કે ગુજરાત સરકાર ઇન્ટરનલ માર્ક્સ બંધ કરે અને દરેક વિદ્યાર્થીના બોર્ડના માર્ક્સ અને ઇન્ટરનલ માર્ક્સ ચેક કરવામાં આવે. शैक्षणिक सत्र पूर्ण थाय ते पहला राज्यना शिक्षण विभागे शिक्षकों माटे एक महत्वनी मोटी जाहेरात करी. एक परिपत्र जाहिर करता जणाव्युं के राज्यनी ग्रांटेड प्राथमिक शाळाना शिक्षकों ने उच्चतर पगार धोरणनो लाभ आपवामां आवशे. एटले कि हवे राज्यनी ग्रांटेड प्राथमिक शिक्षणना शिक्षकों सहित कर्मचारीने सातमा पगार पंदना धोरण प्रमाणे लाभ आपवामां आवशे. सरकारना आ निर्णयथी आ शिक्षकोमां खुशीनी लहेर फैलाई छे. ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગે મહત્વનો નિર્ણય લીધો, જેમાં રાજ્યના 77 જુનિયર સ્કેલના અધિકારીઓને સિનિયર સ્કેલના પગાર આપવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. ગુજરાત કેડરના 77 અધિકારીઓની મોટા પાયે બદલી થશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે 77માંથી માત્ર 2-3 અધિકારીઓની જ બદલી કરવામાં આવી, તો બદલીના ભણકારા વચ્ચે મોટાભાગના અધિકારીઓને તેમની જગ્યાએ પ્રમોશન આપવામાં આવ્યા છે, જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવસિંહે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જેમણે કહ્યું હતું કે સરકારે ખાનગી યુનિવર્સિટીને લૂંટવાનો પરવાનો આપ્યો હોય તેવું લાગે છે. વધુમાં તેમણે જણાવ્યું કે હાલમાં રાજ્યમાં બીકોમ બીસીએના કોર્સની ખાનગી યુનિવર્સિટીઓમાં 4 લાખ ફી વસૂલાય છે. વધુમાં તેમણે માંગ કરી કે ખાનગી યુનિવર્સિટીમાં ફી નિયમન કમિટી બનાવવામાં આવે. ગાંધીનગરમાં શિક્ષણ વિભાગની મહત્વની બેઠક યોજાઈ. ઉચ્ચ શિક્ષણ ટેકનિકલના મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી. બેઠકમાં ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મુદ્દે સમીક્ષા કરવામાં આવી, તેમજ એપ્રેન્ટિસ અને પ્લેસમેન્ટ સેલ જેમાં મશીન લર્નિંગ જેવા ટેકનોલોજીના કોર્સ, તાલીમ, ફ્યુચર્સ ક્રોપ જેવા મુદ્દે પર શિક્ષણમંત્રી વિસ્તૃત ચર્ચા કરી હતી. જામનગરમાં સાંસદ પૂનમબેન બાળમ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપની 9 વર્ષ સરકાર અંગે માહિતી આપતા જણાવ્યું કે પીએમ મોદીએ ભારતના નિર્માણ અર્થે દેશના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ આપે છે. નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસ સાથે આગામી 25 વર્ષમાં સમગ્ર વિશ્વમાં ભારત પણ સમૃદ્ધ અને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બની જશે. મોદી સરકારના સફળતાના 9 વર્ષ પૂર્ણ થતા સુરતમાં ભાજપ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું. સુરતની હોટેલ મેરિયોટમાં ભાજપે કાર્યક્રમ યોજ્યો, જેમાં સીઆર પાટીલે 9 વર્ષની સરકારની સિદ્ધિઓને વર્ણવી. કાર્યક્રમ બાદ સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજી, જેમાં તેમણે મેક ઇન ઇન્ડિયા યોજનાનો ઉલ્લેખ કરી દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવાની વાત કરી. તો કોરોના કાળ દરમિયાન સરકારે કરેલા કામોની પણ પ્રશંસા કરી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને આખરીઓ કપાઈ રહ્યું છે. દર વર્ષની જેમ રથયાત્રામાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવાશે. રથયાત્રા પહેલા ક્રાઇમબ્રાન્ચે સર્વેલન્સ પણ શરૂ કર્યું. રથયાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રખાઈ રહી છે. ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી અને રૂટ પેટ્રોલિંગ, શંકાસ્પદ હિલચાલ પર પોલીસ નજર રાખી રહી છે. જેતપુર નગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરાયું, જેમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાછળ 23 જેટલા મકાનોનું ડિમોલેશન કરાયું હતું. આ ડિમોલેશન દ્વારા 1200 ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 50 વર્ષથી રહેતા ગરીબોને હાલ ઘર વિહોણા થવાનો વારો આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરમાં આઈસ્ક્રીમ કોકોનું વેચાણ કરતી 8 સંસ્થાઓમાંથી લેવાતા નમૂના ધારાધોરણ પ્રમાણે ન આવતા એડ્યુકેટિંગ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી. ભિસ્સાની આઈસ્ક્રીમ અને જ્યુસ સેન્ટર અને વરાછામાં અલગ અલગ આઈસ્ક્રીમની દુકાનોમાંથી કોન્ફ્રોના નમૂના લેવામાં આવ્યા હતા. સુરત અમરોલી છાપરા ભાટા વિસ્તારમાં લોકોએ ખાડી સમસ્યા અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. સમસ્યાઓનું સમાધાન ન થતા લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. ખાડીને કારણે અતિ દુર્ગંધ, મચ્છરોનો ઉપદ્રવ જેવી સમસ્યાઓથી લોકો હેરાન પરેશાન બન્યા છે. લોકોએ ખાડી અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ આવતું નથી, ત્યારે અંતે સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ. કોટમાં કોઠારા વિસ્તારમાં બોર્ડ નંબર 18માં સ્થાનિકોએ હાઈવે પર ચક્કાજામ કર્યું. સ્વાતિ પાર્કમાં ખરાબ રસ્તાના કારણે અલગ અલગ સોસાયટીના લોકો હાઈવે પર ચડી આવ્યા, તેમજ તંત્ર સામે ખખડતા રસ્તાને લઈ રોષ ઠાલવ્યો હતો. ઘણા સમયથી રોડ રસ્તા ખરાબ હોવા છતાં કોઈ કામગીરી ન થતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.
सूरतना चौक बजार में गांधीजी की प्रतिमा पास मुकायेला दादरा खर्च पेटे पालिका सेंट्रल जोन में हाउसिंग विभागे 7.86 लाख की बिल चुकवनी करी, जो कि चुकवनी बाद बिल मंजूर करने कलम 73D हेठ जाहिर बांधकाम समिति समक्ष दरखास्त करवामां आवी, जेमां भाव करता वधु रकम की चुकवनी करी होवानुं सामे आवता दरखास्त मुलतवी राखवानो निर्णय लीधो। बांधकाम समिति खर्च की माहिती मेळवा रजूआत करी हती, जेमां अधूरी विगत आपवामां आवी हती, जेने कारणे सभ्योए दरखास्त पर रोक लगावी। बांधकाम समिति सभ्यों योग्य खुलासो और संपूर्ण विगत साथ आगामी दिवसों में हाजर रहेवानी सूचना आपी छे। राज्य सरकारे पर्यावरण संरक्षण माटे महत्वनो निर्णय कर्यो, कारण कि हिंदू परंपरा मुजब अग्नि संस्कार करवानी साथे साथे पर्यावरण जाळवणी माटे जीडीए ने जवाबदारी सौंपी छे। राज्यना स्मशान गृह में मृत व्यक्तिओना अग्नि संस्कार माटे ओछा लाकड़ाओ वपराश थाय ते हेतुथी गुजरात ऊर्जा विकास एजेंसीए स्मशान भट्ठी लगावानी सहाय योजना कार्यरत करी छे। दिल्ली खाते धरना पर बैठेला पहलवानों समर्थन में यूथ कांग्रेस और एनएसयूएस सामे आव्या छे। यूथ कांग्रेसे पहलवानों ने न्याय आपवानी मांग करतानी साथे भाजप सरकार सामे विरोध नोंधाव्यो। यूथ कांग्रेस इनकमटेक्स चारस्ता पर धरना पर बेसीने विविध सूत्रोच्चार साथे विरोध कर्यो। पुलिस द्वारा तमाम कार्यकर्ताओं की अटकायत करवामां आवी हती। गोधरा एपीएमसी में खेडूत विभाग माटे मतदान योजायुं, जेमां भाजप प्रेरित पेनलनो भव्य विजय थयो। भाजप प्रेरित पेनलनो विजय थता तमाम कार्यकर्ताओं फटाकड़ा फोड़ी उजवणी करी। उल्लेखनीय छे कि अगाउ वेपारी विभाग और सहकार विभाग की चूंटणी बिनहरीफ जाहेर थई हती। अमदावाद में रथयात्रा पूर्वे पुलिस कंट्रोल रूम में एक ननामी फोन आव्यो, जेमां सांजे 7 वाग्या थी 8 वाग्यानी वच्चे 15 थी 20 लोग हथियार दारू गोड़ा साथ मध्य प्रदेश की आया होवानी वात जणावी, साथ गीता मंदिर और कालुपुर रेलवे स्टेशन पास फायरिंग करवा होवानी पण वात करी। कंट्रोल रूम में अनामी फोन बाद पुलिस तंत्र दौड़तू थयु। अमरेवाड़ी पुलिस से फोन करनार व्यक्ति की धरपकड़ कर तपास हाथ धरी। राज्य में ड्रग्स पकड़वानो सिलसिलो यथावत छे, ज्यां नवसारी पुलिसे गांजो पकड़ो। नेशनल हाईवे 48 पर विदेश दारू पकड़वानो चेकिंग करता पुलिसे 23.11 लाख मुद्देमाल 191 किलो गांजो झड़पी पाड्यो। उल्लेखनीय है कि जो कार में गांजो पकड़ायो छे तेमांथी गुजराती नंबर प्लेट साथ तेलंगाणा महाराष्ट्र मध्यप्रदेश की नंबर प्लेट पर मिली आई। आ समग्र मामले ग्राम्य पुलिस और नार्कोटिक्स ब्यूरोए तपास हाथ धरी। अमदावाद साबरमती विस्तार में 10 वर्षीय बाड़की की छेड़ती करनारा आधेड़ की धरपकड़ थी। डीकेवी विस्तार में रहता भीमराव सोनवड़े नामना आधेड़ जूनो फर्निचर लेवा दुकाने गया था, त्यां दुकान में रमती बाड़की पर नजर बगड़ी। अरवली एक चौंकावनारो किस्सो सामे आव्यो, जेमां 9 वर्षना सगीरे 4 वर्षना मासूम साथे सृष्टि विरुद्धनुं कृत्य कर्युं। सगीरे चॉकलेटी लालच आपीने मासूम साथे सृष्टि विरुद्धनुं कृत्य कर्युं। आ अंगे भोग बनारनी माताए ए टाउन पोलीस स्टेशनमां फरियाद नोंधावता पोलीसे सगीरेनी अटकायत करीने कार्यवाही हाथ धरी हती। अमदावादना बोपलमां एक दंपति दुबईथी आव्यो होवानुं कही छेतरपिंडी करता होवाथी माहिती प्राप्त थई। दंपति कोई वस्तु नहीं बताविने वशमां करता होवाना बे किस्सा सामे आव्या। मणिपुर गाममां एक दुकानमां एक पुरुष महिला अने बाळकी एनआरआई बनी दुकानमां प्रवेश करे छे, त्यारबाद दुकानमां वेपारीने डॉलर बतावाना बहाने वातो करी विश्वास अपावे छे। ते दरमियान दुकानना गल्लामांथी 23,000 रूपियानी चोरी करी फरार थया, जे समग्र घटना सीसीटीवीमां कैद थई तेना आधारे पोलीसे तपास हाथ धरी। मां मातृशक्ति और वहाली दीकरी योजना थकी महिलाओं ने तेमना बैंक अकाउंट में सहाय की रकम मिले। सरकार की आ योजना लाभ अनेक महिलाओं ने मिलो है, धोराजी में अनेक महिलाओं योजना हेठ साइबर क्राइम नो भोग बनी। धोराजी की 11 जेटली महिलाओं साथ छेतरपिंडी थई हती। उमरगाम जीआरडीसी विस्तार में एक युवक की हत्या करी होवानी माहिती मळी हती। हुमला थया बाद तात्कालिक 108 मार्फते युवक ने सारवार अर्थे होस्पिटल खसेड़वामां आव्यो, ज्यां फरज परना तबीबे तेने मृत जाहिर कर्यो। त्यारबाद उमरगाम पुलिस तपास शुरू करता युवक पालिका विस्तार ने आनंद नगर नो होवानुं सामे आव्युं हतुं। स्टेच्यू ऑफ युनिटी फरवा आवेला प्रवासीओना कारना ड्राइवरनुं मौत थयुं। प्राथमिक माहिती मळता सामे आव्युं के ड्राइवरे आखी रात कारना दरवाजा बंद राख्या हता, परंतु मौतनुं कारण सामे आव्युं नथी। नोंधनीय छे कि आ समग्र मामले पुलिसे तपास शुरू करी मृतदेहने पोस्टमोर्टम अर्थे खसेड्यो हतो। दाहोदना फतेहपुरा मारगाड़ा में महिला ने प्रेम करने की तालिबानी सजा आपवामां आवी, जे संदर्भे पुलिस द्वारा 7 लोगों की धरपकड़ करी। उल्लेखनीय है कि आ समग्र मामला वीडियो वायरल थयो, जेमां
મહિલાની સાડી કાઢી તેની પાઘડી બનાવી તેના પતિને પહેરાવવામાં આવી હતી। સુરતના બાડુલીમાં વાઘીચા ગામે તાપી નદીમાં બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા। નદીમાં સુરતના 7 જેટલા યુવાનો નહાવા પડ્યા। રાજ્યમાંથી 5 યુવકો પાણીમાંથી બહાર નીકળી ગયા, જ્યારે કે કેફ રાયન અને શીતજ રાયન નામના બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા। બાડુલી ફાયર બ્રિગેડની ટીમે બંનેના મૃતદેહ શોધી કાઢ્યા હતા। આ યુવકો લીંબાતના મદીના મસ્જિદ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું હતું। જીતપુરના દેડીની ધાર પાસેના કારખાનામાં મારમારી સર્જાઈ। કારખાનામાં કામ કરતા બે મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મારમારી થઈ। મિત્રે તેના મિત્રને પેટમાં છરીના ઘા માર્યા, જેમાં મહેન્દ્ર મેઘવંશી નામનો યુવક ગંભીર ઇજાગ્રસ્ત થતા જેતપુર ખસેડાયો, જે બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરાયો। જેતપુર પોલીસે મારમારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। ચોટીલા અમદાવાદ હાઈવે પર કાર બેટીના પુલ નીચે ખાબકતા કાર ચાલકનું ઘટનાસ્થળે મોત થયું, તેમજ કાર સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થઈ, જેથી ઇજાગ્રસ્ત વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી।